નમસ્તે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર કુવું ગુજરાતી પ્રથમ ભાષા સ્વ અધ્યયન પોથીનું લેખન કરીશું એમાં પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા એના આપણે સવાલ જવાબ અહીં જોઈશું પ્રશ્ન એક છે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો અહીં દરજીનું ચિત્ર આપેલું છે જે મશીન પર બેઠેલા છે ભાઈ અને વસ્ત્ર સીવી રહ્યા છે તેના વિશે આપણે લખીશું સૌ પ્રથમ દરજીભાઈએ વસ્ત્ર બનાવવા માટે માપ લીધું હશે ત્યારબાદ એ મુજબ કાપડનું કટિંગ કર્યું હશે ત્યારબાદ વસ્ત્રમાં સિલાઈ કરવા મશીન ચલાવ્યું હશે આ રીતે વસ્ત્ર તૈયાર થાય પ્રશ્ન બે વાક્ય સાચું હોય તો હારે હા અને ખોટું હોય તો ના રે ના લખો પહેલું વાક્ય છે નવો બુસ્કોટ જોઈ ખિસ્સુ એના પર બેસવાનું વિચારતું હા રે હા ખિસ્સુ રખડ્યા કરતું એ બુસ્કોટ ભાઈને ખૂબ ગમતું નારેના ત્રીજું ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું નારેના પાના નંબર બે ઉપર જોઈશું ચાર નંબર દાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું નારેના દાદાએ વાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સું સુકાઈ ગયું હા રે હા ખિસ્સાને નીરજભાઈના જભ્ભા પર બેસવું હતું ના રે ના ખિસ્સું વાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું હા રે હા ખિસ્સું હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું ના રેના ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી હા રે હા નવ નક્કોર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા હા રે હા પ્રશ્ન ત્રણ જોઈશું આવું કોણ બોલી શકે તો વાક્ય છે હવે તું સરસ લાગે છે આવ તને ભૂસ્કોટ પર બેસાડી દઉં આ દરજીભાઈ બોલતા હોય એવું લાગી રહ્યું છે દરજીભાઈ તમે તો મારા ભૂસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને નીરજભાઈ અરે અરે તું મારાથી દળે છે શા માટે સુરસ બોલતા હોય તેવું લાગી રહ્યું છે અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે ખિસ્સું હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુસ્કોટ પર ચોંટાડીશ દરજીભાઈ બોલે છે મારે તારી સાથે વાત નથી કરવી બુસ્કોટભાઈ કહે છે પ્રશ્ન ચાર આવું ખિસ્સાને કોણ કહેશે એક નંબર હવે તો બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે દરજીભાઈ અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા ધોબીભાઈ તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી નીરજભાઈ તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી બુસ્કોટભાઈ હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી સુરજદાદા છ નંબર મને તારા રડવાનું કારણ ન સમજાયું સૂરજદાદા પાના નંબર બે અહીં પૂર્ણ થાય છે પાના નંબર ત્રણ પર જઈશું પ્રશ્ન પાંચ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો પાઠમાંથી આપણે આ જે નામ આપેલા છે એના બે સંવાદ લખવાના છે પહેલું છે દરજીભાઈ અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે અરે એ શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનું છું બુસ્કોટભાઈ બુસ્કેટભાઈના બે સંવાદ લખીશું ખસ આઘું ખસ ભાગ અહીંથી બીજો સંવાદ તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે સૂરજ દાદા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે ખિસ્સાના બે સંવાદ લખીશું એમ શું કહો છો ભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બીજું વાક્ય વાહ વાહ હવે હું રૂપાળો રૂપાળો થઈ ગયું ધોબીબાઈના બે સંવાદ લખીશું બચોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા એમ વાત છે અહીં તારી કર ચપટી વગાડતા છું કરી દઉં પ્રશ્ન છ આવું થયું ત્યારે કેવું થયું ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ ઉજળું ઉજળું થઈ ગયું બે નંબર સવાર પડ્યું ને સૂરજ દાદા ચમકી ઉઠ્યા ઝગમગ ઝગમગ તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે વાલું વાલું ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ નવ નક્કોર પાના નંબર ત્રણ એ પૂર્ણ થાય છે પાના નંબર ચાર ઉપર જઈશું પ્રશ્ન નંબર સાત કૌંસમાં આપેલા વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો અહીં કૌંસમાં કેટલાક વાક્યો આપેલા છે ખિસ્સું ફરીથી દરજીભાઈની દુકાને ગયું ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ થઈ ગયા અહીં બીજા બે વાક્ય આપણે નવા લખવાના છે જે અહીં લખેલા છે આપણે આ ક્રમમાં અગિયાર ક્રમ સુધી વાંચીશું ખિસ્સુ નવા નવા બુસ્કોટ પાસે ગયું ખિસ્સુ આંસુના ખાબોચામાં પલળી ગયું ખિસ્સું રડતું બંધ થયું દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા ખિસ્સું દાજ્યું ખિસ્સું ફરીથી દરજીભાઈની દુકાને ગયું દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું ખિસ્સું ફેરફળી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે બુસ્કોટભાઈએ ખિસ્સાને ભાગ ગઈથી એમ સાથી કહ્યું ખિસ્સું જ્યાં ત્યાં રખડ્યા કરે છે જેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે તે જોઈ બુસ્કુટભાઈને સુખ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે પ્રશ્ન બે ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે જ્યારે ખાબોચેમાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સુરજદાદા તેને સૂકવી નાખે છે ત્યારે ધોબીભાઈ કરચલી ભાંગી નાખે છે ત્યારે નીરજભાઈના બુસ્કુટ પર લાગી જાય છે ત્યારે ખિસ્સું રાજી રાજી થાય છે પ્રશ્ન ત્રણ દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી ખિસ્સું કરચલીવાળું હતું દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ પર નવું ખિસ્સું ચોંટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડે છે પાના નંબર ચાર પૂર્ણ થાય છે પાના નંબર પાંચ ઉપર જોઈશું ચોથો સવાલ ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું ખિસ્સું ખૂબ જ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ખિસ્સું ધોબીભાઈ પાસે ગયું પાંચમો પ્રશ્ન ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી નાખી એટલે ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું છ નંબર ધોબીભાઈને આવજો કહી ખિસ્સું ક્યાં ગયું કેમ ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈ પાસે ગયું કારણ કે ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું સાતમો સવાલ નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા નવું બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ તો રાજી થઈ ગયા પ્રશ્ન નંબર નવ મને ગમતું ખિસ્સું લખો અહીં તમને આપેલું છે કે તેનો આકાર રંગ ડિઝાઇન નાનું મોટું એનો ઉપયોગ કરી અને તમે એના વિશે વાક્યો બનાવી શકો છો મેં આ રીતે વાક્ય લખેલા છે મને મારા બુસ્કોટનું ખિસ્સું બહુ જ ગમે છે તે ચોરસ છે તેનો રંગ લાલ છે તેની પર સુંદર ડિઝાઇન પણ છે આખી શું થોડુંક નાનું છે પણ મારું ખૂબ વાલું છે અહીં પૂર્ણ વિરામ પ્રશ્નાચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન પૂર્ણ વિરામ પ્રશ્નાર્થચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આ નિશાનીના નામ છે નિશાનીવાળા વાક્યો લખો એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો તો આ જે પહેલું વાક્ય છે એ પાઠનું વાક્ય છે અને એમાં પૂર્ણ વિરામ વાપરેલું છે એવું જ પૂર્ણ વિરામવાળું બીજું વાક્ય આપણે જાતે બનાવી અને અહીં લખીશું અહીં પૂર્ણ વિરામ કરેલું છે તેના બે વાક્ય બનાવીશું વાક્ય પતે તેની અંતે જે કરવામાં આવે તેને પૂર્ણ વિરામ કહેવાય છે ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું આ પાઠનું વાક્ય છે અને આ આપણે જાતે બનાવવાનું છે મને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે અહીં તમે બીજું વાક્ય પણ બનાવીને લખી શકો છો પ્રશ્ન પાના નંબર પાંચ અહીં પૂર્ણ થાય છે પાના નંબર છ ઉપર જઈશું પ્રશ્ના ચિહ્ન છે આ તેના આપણે એક પાઠનું વાક્ય લખીશું અને એક જાતે લખીશું અરે અરે તું મારાથી ડરે છે શા માટે આ પ્રશ્ના ચિહ્ન છે કોઈ પ્રશ્ન પૂછાતો હોય તો પાછળ આવું ચિહ્ન કરવામાં આવે છે તેને પ્રશ્નાચિહ્ન કહેવાય છે એવું જ વાક્ય અહીં બીજું મેં બનાવેલું છે તમે શું કામ કરો છો આ પ્રશ્ન પૂછો છે તો પાછળ પ્રશ્નચિહ્ન લગાવવાનું આને ઉદ્ગાર ચિહ્ન કહેવાય છે એવું એક વાક્ય આ ચોપડીનું છે અને અહીં જાતે બનાવેલું છે અરે બાપ રે આ તો ખૂબ ગરમ ગરમ છે એવું બીજું વાક્ય મેં બનાવેલું છે અરે વાહ કેટલું સુંદર વાતાવરણ છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો ઉદાહરણ છે ઉજળું ઉજળું આ પાઠનું વાક્ય છે એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું સફેદ રંગ લગાવવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું આ જાતે બનાવેલું વાક્ય છે અને આ પાઠનું વાક્ય છે એવી રીતે અહીંયા જોઈશું ઝગમગ ઝગમગ પછી ઝગમગ ઝગમગ કરતા સૂરજ દાદા આવ્યા આ પાઠનું વાક્ય છે અને આ જાતે બનાવેલું વાક્ય છે આકાશમાં તારા ઝગમગ ઝગમગ થાય છે વાલું વાલું આ પાઠનું વાક્ય છે હવે તું વાલું વાલું લાગે છે બચુકડા અને આ જાતે બનાવેલું વાક્ય છે મને મારું પાળેલું કૂતરું વાલું વાલું લાગે છે હરખાતું હરખાતું આ પાઠનું વાક્ય છે ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું આ જાતે બનાવેલું વાક્ય છે ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું શિક્ષક પાસે ગયું રડતા 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 ચાલ્યું બાળક રડતા રડતા ઊઠ્યું પાણા નંબર છ અહીં પૂર્ણ થાય છે પાના નંબર સાત ઉપર જઈશું પ્રશ્ન બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો પહેલો પ્રશ્ન ક્યાં ગયા હતા તો જવાબ મેં આપેલો છે પાવરગઢ ગયા હતા તમે તમારા પ્રવાસમાં બીજે ક્યાં ગયા હો તો તેની વિગત અહીં તમે લખી શકો છો ક્યારે ગયા હતા પંદર ડિસેમ્બરે ગયા હતા શું શું જોયું ત્યાં અમે મહાકાળી માતાનું મંદિર જોયું અને જુદી જુદી દુકાનો જોઈ પ્રવાસમાં કેમ જોડાયા માતાજીના દર્શન કરવા અને મિત્રો સાથે મજા કરવા પ્રવાસમાં જોડાયા કોની સાથે ગયા શાળાના મિત્રો સાથે અને શિક્ષકો સાથે ગયા પ્રશ્ન નંબર તેર વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે ટૂંકમાં જવાબ લખો આપણે ટૂંકો જવાબ લખવાનો છે ક્યાં ક્યાં ગયા હતા બજારમાં કોણ કોણ ગયું હતું હેતવી અને રિયા કેમ ગયા હતા મોબાઈલ રિપેર કરાવવા શું શું રિપેર કરાવવા ગયા હતા મોબાઈલ ક્યારે ગયા હતા સાંજે કોને લઈ ગઈ જોડે રિયાને આ રીતે ટૂંકમાં જવાબ આપીશું પાના નંબર સાત અહીં પૂર્ણ થાય છે પાના નંબર આઠ જોઈશું પ્રશ્ન નંબર ચૌદ વાક્ય વાંચો અને સમજો આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો પ્રિતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો તો અહીં આપેલું છે તેના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે કયા વાળો એક પ્રશ્ન બનાવી ક્યાં પ્રિતેશ ક્યાં ગયો હતો પ્રશ્નાચિહ્ન કોણ ગઈકાલે કોણ ગામડે ગયું હતું પ્રશ્નાચિહ્ન ક્યારે પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો પ્રશ્નાચિહ્ન શું પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો પ્રશ્નચિહ્ન કોને પ્રિતેશ કોને મળવા ગામડે ગયો હતો પ્રશ્નચિહ્ન આ મુજબ પ્રશ્નાચિહ્નવાળા વાક્યો પ્રશ્ન વાક્ય અહીં બનાવ્યા છે આપણે પ્રશ્ન પંદર વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરાની નિશાની કરો પહેલું વાક્ય આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો મજબૂત અને ટકાઉ નથી એનો મતલબ શું થાય કે તકલાદી તો તકલાદી એનો જવાબ છે એની પર આપણે ખરું કરીશું બે નંબર નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે ભાડેથી રહેનારા એટલે ભાડું વાત પર ખરું કરીશું શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે તો સ્થળે સ્થળે એટલે ઠેર ઠેર પર આપણે ખરું કરીશું પ્રશ્ન સોળ સાચા વિકલ્પ સામે ખરું કરો પહેલો નંબર મોના ફ્લેટમાં છ સાત ભાડવાત આવ્યા એનો મતલબ થાય છ સાત દાંત આવ્યા તેની સામે આપણે ખરું કરીશું તે અહિંસક હતું ને તકલાદી હતું એનો જવાબ છે કશું જ ખાઈ શકાતું ન હતું તેની સામે ખરું કરીશું પાના નંબર આઠ પૂર્ણ થાય છે પાના નંબર નવ ઉપર જોઈશું ત્રીજા નંબરનું એના પેઢામાં ઠેર ઠેર ચર ઉપડે એનો મતલબ થાય છે એના પેઢામાં ખંજવાળ થતી એની પર ખરું કરીશું હવે આવ્યા તો લઈને ભારત આવ્યા ઘણા દાંત આવ્યા તેની પર ખરું કરીશું પ્રશ્ન નંબર સત્તર જોઈશું પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે દાંતને ભાડુવાત કેમ કયા હશે કારણ કે બાળકના જન્મ પછી જે દાંત આવે છે તે દાંત સાતથી દસ વર્ષે પડી જાય છે એટલે એને ભાડું વાત કયા હશે બે નંબર દાંત આવતા પહેલા અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે કારણ કે દાંત આવતા પહેલાં અક્ષર કોઈ ખોરાક ચાવીને ખાઈ શકતો ન હતો માટે અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી એમ કહ્યું હશે ત્રણ નંબર દાંત હથિયાર તરીકે સી રીતે ઉપયોગી થાય છે કારણ કે આપણે દાંત વડે દોરી કાપી શકીએ છીએ ખોરાક ચાવી શકીએ છીએ કોઈને બચકો પણ ભરી શકીએ છીએ માટે એના હથિયાર તરીકે ઉપયોગ થાય છે એમ કહેવાય છે અક્ષયને વારંવાર બોટલ શા માટે અપાતી હતી અક્ષય નાનો હોવાથી તે કશું ખાઈ શકતો ન હતો માટે તેને દૂધ પીવા માટે બોટલ અપાતી હતી પાંચ નંબર દાંતની સાથે ઝઘડો પંચાયત કેવી રીતે આવ્યા હશે કારણ કે દાંત આવતા અક્ષય બધાને બચકા ભરતો હતો માટે દાંતની સાથે ઝઘડો પંચાત આવ્યા હશે એમ કહી શકાય નવ નંબર અહીં પૂર્ણ થાય છે આપણે પાના નંબર દસ ઉપર જઈશું પ્રશ્ન નંબર અઢાર ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખો ઠેર ઠેર એવો બીજો શબ્દ શોધી અને લખવાનો છે ઘેર ઘેર ફેરે ફેરે ઝરમર ટપ ટપ ઝગમગ લબ જબ આવી રીતે બીજા શબ્દો તમે પણ બનાવી અને લખી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો સાથે તેને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ ટીચિંગ ટેકનિકને સબસ્ક્રાઈબ કરો મારા આવા બીજા નવા વિડીયો જોવા માટે બે લાઈકોન પર ઓલ પર સેટ કરો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે એકમ બે સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આવજો